કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જનમાં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાનરૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાનરૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો. ભારતીય સંસ્કૃતિનો સૂર્યોદય જરૂરી થશે. અત્યારના જમાનામાં બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી પૈસા ઘણા ગાંઠિયા માણસો પાસે જ હતા, હવે એ પૈસા ગરીબો પાસે પણ આવવાના છે. પહેલાના જમાનામાં આપણા દેશનું ગૌરવ વિશ્વમાં હતું. આપણે ધાર્મિક દ્રષ્ટિએ સૌથી આગળ હતા. આપણો દેશ સ્વર્ગ કહેવાતો હતો અને એમાં રહેતા માણસો દેવ ગણાતા હતા. આ દેશના દરેક ઘરમાં ત્યાગ અને બલિદાનની ભાવના વાળાઓ મનુષ્ય હતા. મધ્ય યુગમાં આ ગુણો ઘટી જવાને લીધે દેશની પરિસ્થિતિઓ બગડી ગઈ છે. હવે ફરી પહેલાના સમય પછી આવવાનો છે. એમાં જ્ઞાન શક્તિ અને વિદ્યાનો સૂર્યોદય થવાનો છે. આજકાલ બધે અધિકારીઓની માંગણી અને એના માટે સંઘર્ષ વધી રહ્યો છે, પણ એના પહેલા આપણે આપણી ફરજ પ્રત્યે ધ્યાન આપવું પડશે. પશ્ચિમ વાળાઓ કહે છે કે પોતાના જીવનમાં માન સન્માન વધારો, એનાથી તમારી ઉન્નતિ થશે. પણ આપણી સંસ્કૃતિ આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો વધુ જરૂરી માને છે. આપણે જે ભારતીય સંસ્કૃતિ ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ, એનાથી દુનિયાની તમામ મુશ્કેલીઓનું નિવારણ થઈ શકે છે. પણ જે સ્થાનમાંથી આપણા સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય છે એનું નિયંત્રણ રાજનૈતિક શક્તિ નથી કરી શકતી, એ કામ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે. માણસને સાચા અર્થમાં માણસ બનાવવાની શક્તિ ભારતીય સંસ્કૃતિમાં છે. એ સંસ્કૃતિ આપણો એને શીખડાવે છે કે માણસ માણસને પ્રેમ અને સહારો આપવા માટે પેદા થયો છે, નહીં કે અંદર ઉદર લડી મળવા. અખંડ જ્યોતિ મેં 1956 પેજ નંબર 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.